કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં આસપાસ વિષય જોઈએ, જેમાં આપણે પાઠ 11 આગળ જોઈ રહ્યા છીએ તેમાં આજે આપણે વધારાનો અભ્યાસ કરીએ કે વાહનો વિશે. તેમાં આજે આપણે પેજ નંબર 73 ઉપર જોઈએ તો તેમાં છે યાદ કરો અને લખો. જો અહીંયા તમને કેટલાક વાહનના ચિત્ર આપેલા છે કે ચિત્રની સામે તે આપણે વાહન છે તે ક્યાં ઉપયોગમાં લઈએ છીએ તે બાબતનું તમારે આજે ચર્ચા કરવાની છે અને તેમને જે ચિત્રની સામે કેટલી લાઇનિંગ આપેલી છે તેમાં તમારે લખવાનું છે કે આપણે તે વાહન છે તે ક્યાં કામ માટે ઉપયોગમાં લઈએ છીએ. તો અહીંયા જો સૌ પ્રથમ તમારે ચિત્ર છે કે હાથ લારી, જો અહીંયા તમને એક બાજુ વાહન એવું લખેલું છે અને એક બાજુ તેનો ઉપયોગ એવું લખેલું છે, તો વાહનમાં તમારે લખવાનું છે કે હાથ લારી. આ હાથ લારી છે તે વાહન જ છે, તો આપણે તેનો ક્યાં ઉપયોગ કરીએ છીએ? તો કે શાકભાજી, ફળો અને અન્ય સામાન વેચવા માટે. અને લઈ કો અમુક એવો વસ્તુ છે, સામાન છે, તેની હેરફેર કરવા માટે પણ આપણે હાથ લારીનો ઉપયોગ લોકો કરતા હોય છે. હવે છે બીજું જે ચિત્ર છે તે છે ડાક વાહન. જો બાળકો, આપણે બધાએ પોસ્ટ ઓફિસ વિશે જાણ્યું છે કે પોસ્ટ ઓફિસ છે તો એમાં પણ વાહનનો ઉપયોગ કરવામાં આવે છે, કે ડાક વાહન એટલે કે પત્રોને આપલે કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે આ ડાક વાહન ઉપયોગ કરતા હોઈએ છીએ. ટપાલ લાવવા લઈ જવા માટે એક જગ્યાએ તમારે કોઈ પોસ્ટ ઓફિસમાં પત્રો એકઠા થયા હોય તેને બીજી જગ્યાએ પહોંચાડવા માટે આપણે ડાક વાહનનો ઉપયોગ કરીએ છીએ. હવે છે ટ્રાયસિકલ. ટ્રાયસિકલ છે તો એ છે કે વિકલાંગ વ્યક્તિઓને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે તે લોકો આવી ટ્રાયસિકલનો ઉપયોગ કરે છે. જો તમે જ્યારે રસ્તા પર જતા આવતા જતા હોય ત્યારે કોઈ વિકલાંગ એટલે કે કોઈના હાથ નબળા હોય, કોઈના પગમાં કાંઈ ખામી હોય, તો એ લોકો બીજું વાહન ચલાવવા માટે સક્ષમ નથી હોતા ત્યારે તે લોકો આ ટ્રાયસિકલનો ઉપયોગ કરે છે. અને ખૂબ જ સારી વસ્તુ છે કે તે લોકોને પણ આ એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા જવા માટે ખૂબ જ સરળ થઈ જાય છે. કારણ કે જો આમ ક્યાંય પણ જવું હોય તો તે લોકો બીજા વાહનનો ઉપયોગ ન કરી શકતા હોય તો તેમના માટે આ વાહન એક આશીર્વાદરૂપ છે, કારણ કે તે આ વાહનનો ઉપયોગ સરળતાથી કરી શકે છે. હવે છે ચિત્ર છે શું છે તો કે ટ્રેક્ટર. જો ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરનો ઉપયોગ છે તે આપણે મોટાભાગે ખેતી કામમાં કરતા હોઈએ છીએ અને ખેતી કામનો સામાન છે ખેતરનો, કોઈ પાક થયો હોય તો તે પણ એક જગ્યાએથી તમારે ક્યાંય બીજી જગ્યાએ લઈ જવું હોય તો ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ. અને ખેતી કરવા માટે ખેતી કામમાં પણ આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે ત્યારબાદ છે કે ડબલ ડેકર બસ. જો અહીંયા બસનું ચિત્ર આપેલું છે અને આ બસ છે તો આ બસ ક્યાં આપણે ઉપયોગ કરીએ છીએ? તો કે એક જ શહેરના કોઈ ખૂબ મોટું સિટી હોય અને તમારે એક સ્થળેથી બીજા સ્થળે આવવા જવા માટે લોકો છે તે આ ડબલ ડેકર બસનો ઉપયોગ કરતા હોય છે. હવે છે એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સનો શું ઉપયોગ છે? તો કે બીમાર વ્યક્તિ હોય, તેમને કોઈ તાત્કાલિક ધોરણે જો હોસ્પિટલ પહોંચાડવા હોય તો એમ્બ્યુલન્સનો ઉપયોગ કરે છે. જો આજે તો સરકાર પણ ઘણી બધી વ્યવસ્થા કરી દીધી છે કે તમારે 108 છે, 108 જો તમે કોઈ પણ સ્થળે બીમાર હો તો 108 નંબરમાં ફોન તમે કરો તો તાત્કાલિક તમારે ત્યાં આવું વાહન આવી જાય અને તમારે એમાં ડોક્ટર હોય તેમના
ન બીજો સ્ટાફ પણ હોય, તમને કોઈ જો સારવારની જરૂર હોય તો સારવાર પણ ચાલુ કરી દે છે, અને કોઈ જગ્યાએ જો પહોંચાડવા હોય તો તે પણ પહોંચાડે છે, અને એમ્બ્યુલન્સ છે તે પણ તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જો બીમાર વ્યક્તિને પહોંચાડવા માટે લોકો આ વાહનનો વધારે ઉપયોગ કરે છે. હવે તમને બે બોક્સ છે તે અહીંયા ખાલી છે. આ ખાલી બોક્સમાં તમારે વાહનનું નામ લખવાનું છે અને તે શું ઉપયોગ થાય છે તેની સામે તે કરવાનું છે. તો અહીંયા તમે બનાવો કે રેલગાડી, તો રેલગાડી છે તે આપણને કઈ રીતે ઉપયોગી છે, તો કે રેલગાડી છે એમાં આપણે એક સાથે 1000થી વધારે પણ મુસાફરો યાત્રા કરી શકે છે, મુસાફરી કરી શકે છે. ટ્રેન છે એ ખૂબ જ મોટું વાહન છે, અને તમારે કોઈ દૂરના સ્થળે જવું હોય તો પણ લોકો મોટા ભાગે ટ્રેનનો ઉપયોગ કરતા જોવા મળે છે, જેથી કરી અને આપણને ટ્રેનમાં મુસાફરીમાં થાક પણ ઓછો લાગે અને તેમાં તમારે કોઈ સગવડ પણ સચવાઈ દે. એટલે આ રીતે અને એકથી વધારે લોકો, અનેક લોકો છે તેમાં આપણે ટ્રેનમાં મુસાફરી એક સાથે કરી શકીએ છીએ. પછી કોઈ ચિત્ર બનાવો, તો ધારો કે વિમાનનું બનાવો તમે. અહીંયા બોક્સમાં વિમાન છે તે પણ એક વાહન છે. તો આ વિમાન છે તે આપણને કઈ રીતે ઉપયોગી બને છે, તો કે જુઓ બાળકો, આપણે આપણા દેશમાં જ મુસાફરી કરવી હોય તો આપણે બીજા વાહનનો પણ ઉપયોગ કરી શકીએ, પરંતુ તમારે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો તમારે ચોક્કસપણે ફરજિયાત છે તમારે વિમાનનો ઉપયોગ કરવો પડતો હોય છે, કારણ કે ખૂબ દૂરની મુસાફરી માટે આપણે બીજા વાહન કરતાં વિમાન છે તે એક ઝડપથી આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકે છે. નજીકના સ્થળ હોય કે સિટીમાં, એક મોટા સિટીમાંથી બીજા સિટીમાં જવું હોય તો પણ લોકો વિમાનનો ઉપયોગ કરતા થયા છે, કારણ કે તેમાં સમયનો પણ બચાવ થાય છે અને ખૂબ ઝડપથી આપણે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકીએ છીએ. આ રીતે વિમાન છે તે આપણને ખૂબ જ ઉપયોગી વાહન છે. જો હવે અહીંયા છે તો વાહનોના નામ આપેલા છે, તેની એક બાજુ વાહનના પૈડાની સંખ્યા લખો, બાજુના ખાનામાં તેના ઉપયોગ અંગે લખો. તો આ તમે જાતે પણ કરી શકો છો કે તમે જોઈને પણ કહી શકો કે આ વાહન છે તે આપણે, જો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે બસ, તો બસમાં કેટલા પૈડા હોય કે 4 કરતાં વધારે હોય છે બસમાં પૈડા, અને બસ છે તે આપણે કઈ રીતે ઉપયોગી બને છે, તો કે આપણે ને મુસાફરી કરવા માટે, પ્રવાસ જવા માટે અને લગ્ન પ્રસંગે જાન લઈ જવા માટે પણ લોકો બસનો ઉપયોગ કરતા હોય છે. બળદગાડું, તો બળદગાડામાં કેટલા પૈડા હોય, તો કે બળદગાડામાં 2 પૈડા હોય છે, અને તે આપણને કઈ રીતે ઉપયોગી હોય છે, તો કે બળદગાડું છે તે ખેડૂતને ક્યારે પાક થયો હોય ત્યારે ખેતરેથી ઘરે લઈ જવા માટે, કોઈ વસ્તુ તેને ઘરેથી ખેતરે લઈ જવી હોય તો તે બળદગાડાનો ઉપયોગ કરતા હોય છે. પછી છે રિક્ષા, તો રિક્ષામાં કેટલા પૈડા હોય છે, તો કે રિક્ષામાં 3 પૈડા હોય છે, અને તે આપણને કઈ રીતે ઉપયોગી છે, તો કે મુસાફરી કરવા માટે, આપણે સ્કૂલ જવું હોય તો, કે આપણે સિટીમાં ને સિટીમાં ક્યાંય તમારે જવું હોય તો આપણે રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ. આ રીતે રેલવે, તો રેલવેમાં કેટલા પૈડા હોય, તો કે રેલવામાં તો ખૂબ ઘણા પૈડા હોય છે, અને તે મુસાફરી કરવા માટે, પ્રવાસ જવા માટે કે માલ સામાનને હેરાફેરી કરવા માટે પણ માલગાડી હોય છે. આ રીતે તમારે રેલવેનો ઉપયોગ થઈ જતો હોય છે. વિમાન, વિમાનમાં કેટલા પૈડા હોય, તો કે 4 કરતાં વધારે હોય છે, અને તે આપણે ક્યાં કામમાં લઈએ છીએ, તો કે એક સ્થળેથી બીજા સ્થળે આપણે ખૂબ ઝડપથી પહોંચવું હોય તો આપણે વિમાનનો ઉપયોગ કરીએ છીએ. એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો પણ આપણે વિમાનનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે પેડલ રિક્ષા, પેડલ રિક્ષાને કેટલા પૈડા હોય, તો કે 3 પૈડા હોય છે, અને તે આપણને
શું ઉપયોગમાં આવે છે? તો કે મુસાફરી કરવા માટે, નજીકના પ્રવાસ માટે અને સહેલગાહ કરવા માટે પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. જો બાળકો, આપણે અહીંયા વિવિધ વાહનો વિશે માહિતી મેળવી છે અને આ બધી જ માહિતી તમને ખૂબ જ ઉપયોગી બને તેમ છે. અહીંયા આપણે આજે અહીંયા સુધી જોયું, હવે આવતા વિડીયોમાં આપણે વધારે જોશું.